નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કુતાર્થવા આપ સૌને આવકારું છું દોસ્તો આપણે દરરોજ કરંટ ભણી રહ્યા છીએ યોજનાઓ ભણી રહ્યા છીએ તો એ પૈકી યોજનાના લેક્ચરમાં આપણે ખાસ આજે જોઈ કે એપ્લિકેશન વિશે ઉમંગ મોબાઈલ એપ્લિકેશન વિશે આ સંબંધિત સવાલ પરીક્ષામાં પૂછાય કે ઉમંગનું પૂરું નામ જણાવો એમાં યુનો અર્થ શું થાય એમનો અર્થ શું થાય જીનો અર્થ શું થાય તમને દરેક લોકોને ખ્યાલ હશે કે ભાઈ હમણાં પાછલા થોડા સમયથી જે પેપરો લેવાયા છે એમાં આવા સવાલો પૂછાતા થયા તો આપણે ઉમંગ મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી મેળવી છે એ સાથે થોડીક ડિજિટલ ઇન્ડિયા વિશે પણ માહિતી મેળવવી હવે જો આપણી પરીક્ષાની અંદર યોજનાઓનો ખાસ સવાલો હોય જ તો યોજનાઓ સંબંધિત એક પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કરંટ અફેર્સનું પ્લે લિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બરાબર વધારે સમય ન લેતા આપણે જોઈએ ઉમંગ મોબાઈલ એપ્લિકેશન જો એનો સિમ્બોલ પણ તમને દેખાય છે તો પેલા આપણે જોઈએ ઉમંગનું પૂરું નામ યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ન્યુ એજ ગવર્નન્સ પરિવાર યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ ગવર્નન્સ શાસન એટલે કે ગવર્નન્સ માટેની એક મોબાઈલ એપ્લિકેશન તો આપણને આ ઉમંગ એપનું પૂરું નામ આપણને ખ્યાલ પડ્યું આમાંથી કેવો સવાલ પૂછાય તો તમને સવાલ પૂછાય કે ઉમંગ એપ અંતર્ગત એન નું પૂરું નામ જણાવો તો કે ન્યૂ એજ જીનું પૂરું નામ તો કે ગવર્નન્સ યુ નું નામ તો કે યુનિફાઈડ યુનિવર્સલ એવા અલગ અલગ વિકલ્પ હોઈ શકે ઇન શોર્ટ આ એક એવી એપ્લિકેશન છે કે જેમાં ગવર્નન્સ એટલે કે શાસન કંઈક મોબાઈલ એપ્લિકેશન થકી થતું હશે એનો મતલબ સરકારી સુવિધાઓ કંઈક મોબાઈલ એપ્લિકેશન થકી મળતી હશે વધુ ડિટેલ આપણે સમજીએ દરેક લોકોને ખ્યાલ છે કે બે હજાર ચૌદ ની અંદર મોદી ગવર્મેન્ટ આવ્યા બાદ વર્ષ બે હજાર પંદર ની અંદર મોદી સરકારે મહત્વનું મિશન લોન્ચ કરેલું અને જે મિશનને નામ આપવામાં આવ્યું હતું ઇન્ડિયા મિશન ક્યારે આને લોન્ચ કર્યું વર્ષ બે હજાર પંદર માં એનો મતલબ કે આપણે ડિજિટલ ઇન્ડિયા ઉપર ખાસ ભાર મૂકવાનો છે તો જો સરકારી સુવિધા હોય આપણે કઈ રેશન કાર્ડ કઢાવવું હોય એમાં કઈ સુધારા વધારા કરવા છે પેન્શન સંબંધિત બાબતો છે પછી અમુક એજ્યુકેશન સંબંધિત બાબતો છે હેલ્થ સંબંધિત બાબતો છે તો આ બધી આપણે ઓફલાઈન તો આપણને મળે જ પણ ઓનલાઈન મળે તો કેવું સારું આપણું પેન્શનની બધી કામગીરીઓ આપણે એના માટે એપ્લાય કરી શકીએ ઓનલાઈન તો કેવું સારું ઇન શોર્ટ સરકારે ડિજિટલ મિશન લોન્ચ કર્યું કે દરેક તબક્કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો બીજા લોકોને પણ આહવાન કર્યું તો સરકાર પોતે પણ એનું અમલીકરણ કરે અને એના ભાગરૂપે ઉમંગ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી જેનું પૂરું નામ થાય યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ તો ડિજિટલ ઇન્ડિયા મિશન બે હજાર પંદરમાં લોન્ચ કર્યું પણ ઉમંગ એપ્લિકેશન વર્ષ બે હજાર સત્તરમાં લોન્ચ કરી ડિજિટલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે જ તમે સિમ્બોલ પણ જોઈ શકો છો એનો આખું પોસ્ટર હવે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત થાય છે આ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની વાત થાય છે તો આ ડિજિટલ

આ ઉમંગ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય તો કે ભારત સરકારની જેટલી પણ ગવર્મેન્ટ સર્વિસિસ છે એને લોકો સુધી સરળતાથી પહોંચાડવી એવો આ એપ્લિકેશન અંતર્ગત કઈ કઈ સર્વિસિસ મળશે તો જો અહીંયા ડિટેલ છે કે ઇન્કમ ટેક્સ સાથે સંબંધિત સેવાઓ આધાર આધાર આવે એટલે તરત આપણને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યાદ આવે કે જે આધાર માટે જવાબદાર સંસ્થા છે આપણો આધાર નંબર કેટલા આંકડાનો હોય તો કે બાર ડિજિટનો આધાર નંબર રહેતો હોય આવા સવાલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે બરાબર પેન્શન સંબંધિત સેવા ઈ પાઠશાળા ઈ લેન્ડ રેકોર્ડ કે ભાઈ જમીનના રેકોર્ડને પણ હવે ડિજિટલ કરવામાં આવ્યા છે જેથી કરીને એની માપણી પણ ડ્રોન થકી થાય છે જમીનની માપણી જેથી કરીને જમીનના વિવાદ ન થાય ત્યારબાદ ક્રોપ ઇન્સ્યોરન્સ કૃષિ સાથે સંબંધિત કોઈ પાકનો ઇન્સ્યોરન્સ હોય તો એ એમ્પ્લોઈડ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીઓફો સર્વિસીસ તમે જો અહીંયા પેન્શન સંબંધિત એજ્યુકેશન સંબંધિત ઇલેક્ટ્રિસિટી ગેસ ડીટીએચ ટેલિફોન એટલે યુટિલિટી સેવાઓ હેલ્થ ઈ રક્તકોષ હોસ્પિટલ બુકિંગ ત્યાર પછી એગ્રીકલ્ચર તો એમાં ક્રોપ ઇન્સ્યોરન્સ સોઇલ હેલ્થ કાર્ડ એગ માર્કેટ એટલે કે એગ્રીકલ્ચર સંબંધિત માર્કેટ અધર સર્વિસિસ પાસપોર્ટ પાન ઇન્કમ ટેક્સ વાહન તો આ જેટલી પણ ગવર્મેન્ટ સેવાઓ છે જે જે તે સમયે વર્ષો પહેલા ઓફલાઇન હતી ત્યાં પેન પેપરથી કામ કરવું પડતું પણ જો સરકાર ડિજિટલ મિશન લોન્ચ કરતું હોય ડિજિટલ ઇન્ડિયા મિશન લોન્ચ કરે તો સરકાર લોકોને એમ કે તમારે ડિજિટલી આગળ વધવાનું છે ડિજિટલનો ઉપયોગ કરવાનો તો સરકારે પોતે પણ અપનાવવું જોઈએ એના જ ભાગરૂપે એમણે ઉમંગ એપ્લિકેશન લોન્ચ કરી છે કે એકસો પચાસ થી પણ વધારે ગવર્મેન્ટ સર્વિસીસ ગવર્મેન્ટ સેવાઓ આ એપ્લિકેશન ઉપર તમે ઉપયોગ કરી શકો તો આ છે ભારત સરકારની એક મહત્વની એપ્લિકેશન ઉમંગ એપ યાદ રહેશે તમને દરેકને તો આ હતો આજનો આપણો યોજના સંબંધિત લેક્ચર જે છે એના ભાગરૂપે આજે આપણે ઉમંગ એપ ભણ્યા આવી બીજી અન્ય યોજનાઓ ભણવા માટે તમે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહેલું પ્લે લિસ્ટ ચેકઆઉટ કરી શકો તો ફરી પાછા આપણે કોઈક નવા મુદ્દા સાથે ભેગા થશું કંઈક નવા કન્ટેન્ટ સાથે ભેગા થશું ત્યાં સુધી મને ઇજાજત આપો જય હિન્દ જય ભારત